નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકો. આપણી સાથે જોઈ સુપરફાસ્ટ 100 માં સૌથી પહેલા વાત. બનાસકાંઠાના થરાદ, લાખણી અને ધાનેરામાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત. જીરું, રાયડો, એરંડા, રાજગરાના પાકને નુકસાનની ભીતિ. કચ્છ અને બનાસકાંઠામાં પડી શકે છે માવઠું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના હવામાન વિભાગે આપી માવઠાની આગાહી. 12 ડિસેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી. બનાસકાંઠા અને કચ્છમાં અત્યંત સામાન્ય વરસાદ. ઉત્તર ગુજરાત કચ્છના વાતાવરણમાં પલટો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે પડી શકે છે વરસાદ. કચ્છના નલિયામાં વધી ઠંડી. નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું. ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુંદ્રા, નખત્રાણા, વાગડ સહિત વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો. કચ્છના લખપતમાં કમોસમી વરસાદ. દયાપર, ગડુલી, વર્માનગર, દોલતપર, મેઘપર, રાયણ સરોવર વિસ્તારમાં વરસાદ. રાજકોટના ગોંડલમાં ઠંડીનો ચમકારો. નેશનલ હાઈવે પર જોવા મળ્યું ઝાકળ. હાઈવે પર ઝાકળ છવાતા વાહન ચાલકોને મુશ્કેલી. અકસ્માત થવાનો ભય. મહીસાગર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ. ભારે ધુમ્મસથી રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી. વાહન ચાલકો પરેશાન. ધુમ્મસ સાથે ભેજવાળું વાતાવરણ બનતા ઠંડકમાં વધારો. સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોએ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન તો કરાવ્યું, પરંતુ ખેડૂતો હજુ પણ મગફળીના વેચાણ માટે પહોંચ્યા નથી. માર્કેટ યાર્ડમાં ઊંચા ભાવ અને ત્વરિત નાણાં મળતા ખેડૂતો જાહેર હરાજીમાં મગફળીનું કરે છે વેચાણ. કેબલ ડુંગળી 14 રૂપે કિલો. ડિહાઈડ્રેશન કરેલી આ ડુંગળી માત્ર 3 મિનિટમાં ફરી ભોજન માટે તૈયાર થઈ જાય. આ કેબલ ડુંગળીનું ચલણ હજુ ભારતમાં નથી. સરકાર પ્રયાસ કરે તો ભારતીયોને સસ્તી ડુંગળી મળી શકે તેમ છે. બનાસકાંઠા ડીસામાં આવેલા પેછડાલ ગામ હનુમાનપુરા દૂધ ઉત્પાદક મંડળીમાં માજી મંત્રી કરી ઉચાપત. 1,05,50,000 રૂપિયાની કરી ઉચાપત. ઓડિટ દરમિયાન ઉચાપત થઈ હોવાનું આવ્યું સામે. દૂધ ડેરીના મહિલા ચેરમેન, પૂર્વ ચેરમેન નાનજીભાઈ સામે નોંધાવી ફરિયાદ. ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં યુવાનની તીક્ષ્ણ હત્યારોના ઘામારી કરાઈ હત્યા. ઇસ્કોન રોડ પરથી મળી યુવાનની લાશ. પ્રેમ પ્રકરણ હત્યાનું કારણ હોવાનું પરિવારજનોનું અનુમાન. ભાવનગરના અકવાડા ગામે ગામના 100થી વધુ યુવાનોએ દારૂના અડ્ડાનો કર્યો ઘેરાવ. વહેલી તકે દારૂનો અડ્ડો બંધ કરવા અપીલ. દારૂનો ધંધો બંધ નહીં કરવામાં આવે તો જનતા રેડ કરવાની આપી ચીમકી. અમરેલીમાં માનવભક્ષી દીપડાને ઠાર માર્યો. વન વિભાગના શાર્પશૂટરોએ દીપડાને બગસરાની ગૌશાળામાં ઠાર માર્યો. દીપડાએ અત્યાર સુધી 14 લોકોને માર્યા. અમરેલીમાં માનવભક્ષી દીપડાને કારણે ગ્રામજનોમાં ફફડાટ હતો. ધારાસભ્ય હર્ષ ત્રિવેડિયાએ દીપડાને પોતે ધડાકે મારવાની કરી વાત. વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તાવાર કરી જાહેરાત. અમરેલીના ખાંભાથોડી રોડ પર સિંહના ટોળાએ પશુઓનો શિકાર કરી રોડ ક્રોસ કર્યો. સિંહોએ રોડ ક્રોસ કરતા બંને બાજુના વાહનો ઉભા રહ્યા. કેમેરામાં કેદ થઈ ઘટના. ગીર સોમનાથ કાંધી ગામની રાવલ નદીમાં દોઢા દિવસે સિંહના ધામા. રાવલ નદીમાં પાણી પીતા નજરે પડ્યા સિંહ. અમરેલીના બગસરામાં સાવજથી સ્થાનિકોમાં ફફડાટ. નુંધિયા ગામમાં સિંહ એક વાછરડાનું કર્યું મારણ. એક વાછરડું ઘાયલ. લોકોમાં ભયનો માહોલ. વડોદરાના વાઘોડિયામાં દીપડાનો આતંક યથાવત. બીજા દિવસે પણ દીપડાએ મારણની મિજમાની માણી. અગાઉ ખાધેલા અધૂરા શિકારને પૂરો કર્યો. વારંવાર દીપડો દેખાતા સ્થાનિકો ભયમાં. દૂધમાં કોઈપણ જગ્યાએ ભેળસેળ થતી હોય તો માહિતી આપવા વિધાનસભામાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલની ધારાસભ્યોને અપીલ. કોઈ પણ ધારાસભ્ય માહિતી આપશે તો તેનું નામ ગુપ્ત રાખી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કરશે તપાસ. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ વિધેયક ગૃહમાં પાસ થયું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં રજૂ કર્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળ 60,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. 31 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. 85 કરોડ રૂપિયા ચાર્જ લેવામાં આવ્યો. નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં કોઈ ઉદ્યોગ સ્થાપવામાં નહીં આવે. આદિવાસીઓની જમીન પર સરકાર લેવાની નથી. આદિવાસીઓ માટે ઉદારતાથી કામગીરી કરાશે. નીતિન પટેલે આપી ખાતરી. કચ્છમાં રણોત્સવનો 15 ડિસેમ્બરથી પ્રારંભ થશે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે રણોત્સવની શરૂઆત. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં કરી જાહેરાત.
પાક વીમા મુદ્દે કૃષિ મંત્રી આરસી ફળદુનું નિવેદન. ખેડૂતોને 1,631.40 કરોડ રૂપિયાની ચુકવણી. ખેડૂતોના હિતમાં રાજ્ય કેન્દ્ર સરકારે સીધો જ આર્થિક લાભ આપ્યો. વીમા કંપનીઓના પ્રીમિયમ પેટે સરકારે 2,738.84 કરોડ રૂપિયા ભર્યા. પાક વીમાના પ્રશ્ન પર કોંગ્રેસે વિધાનસભામાંથી કર્યું વોકઆઉટ. ખેડૂત વિરોધી નીતિ નહીં ચાલે અને ખેડૂતોને ન્યાય આપવાના કોંગ્રેસે કર્યા સૂત્રોચ્ચાર. અધ્યક્ષ ચેર પાસે પણ કોંગ્રેસના સભ્યોએ દેખાવો કર્યા. રાજ્યની સિંચાઈ યોજનાઓને લઈને વિધાનસભામાં રજૂ કરાયો કેગનો રિપોર્ટ. કેગની ગંભીર ટિપ્પણી. 12 યોજનાઓમાંથી 8 યોજનાઓમાં આયોજનનો અભાવ. 12.96 લાખ હેક્ટરની ક્ષમતા સામે 7.96 લાખને જ લાભ મળ્યો. 15 વર્ષમાં સિંચાઈની સુવિધાની કાર્યક્ષમતા ફક્ત 31.42% પર જ પહોંચી. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં બેરોજગારી અને શિક્ષણના મુદ્દે કોંગ્રેસનો હલ્લા બોલ. રાજ્યમાં હજુ પણ 44,384 લોકો બેરોજગાર. નવેમ્બર 2019 સુધી અર્ધ બેરોજગારીની સંખ્યા 44,384 તો સરકારે 50,398 શિક્ષિત, 522 અશિક્ષિત લોકોને રોજગારી આપી. વિધાનસભામાં રજૂ કરાયો ગોધરાકાંડનો નાણાવટી પંચનો રિપોર્ટ. 2002માં થયેલા તોફાનોના તમામ રિપોર્ટ રજૂ. ગોધરાકાંડમાં 58 કારસેવકોના મોત થયા. 40થી વધારે લોકોને પહોંચી હતી ગંભીર ઈજા. ગોધરાકાંડના રિપોર્ટને લઈને પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન. કહ્યું ગોધરાકાંડ તત્કાલીન સીએમ મોદી અને સાથી સભ્યોને બદનામ કરવાનું ષડયંત્ર. ઘટના પૂર્વ આયોજિત હતી પણ તોફાનો નહીં. તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ. ગોધરાકાંડના રિપોર્ટમાં સ્વર્ગસ્થ હરેન પંડ્યાને પણ ક્લીન ચીટ. શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકા આશંકાસ્પદ. ગોધરાકાંડના રિપોર્ટમાં ખુલાસો થયો કે કોમી તોફાનોના અસરગ્રસ્તોનું પુનર્વસન બરાબર થયું. કોમી તોફાનોના અસરગ્રસ્તોનું રક્ષણ બરાબર થયું હતું. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની ભલામણોનું પાલન થયું. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું ગોધરાકાંડ અંગે 2,500થી વધુ પાનાનો રિપોર્ટ રજૂ કરાયો. 58 કારસેવકો મૃત્યુના જવાબદારોની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. મૂળ ગુનો બન્યો તેમાં કેટલાક લોકો કોંગ્રેસનું બેકગ્રાઉન્ડ ધરાવતા હતા. ગોધરાકાંડ મામલે અમરસિંહ ચૌધરીના આક્ષેપો ખોટા સાબિત થયા. મોદી ટ્રેનમાં પુરાવા નાશ કરવા ગયા હતા તે આક્ષેપ ખોટા. સરકારે કોઈ બંધનું એલાન નહોતું આપ્યું. ગોધરાકાંડના રિપોર્ટમાં નરોડા પાટિયા કેસનો ઉલ્લેખ નથી. અધિકારીની બદલી નિયમોના ભાગરૂપે કરાઈ હતી. તોફાનોમાં પૂર્વ મંત્રી ભરત બારોટનો કોઈ ભાગ નથી. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ 2019 ઉદઘાટન કરવામાં આવ્યું. અમદાવાદના સાયન્સ સિટીમાં સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સીએમ રૂપાણીની હાજરીમાં આ સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું, જેની આ સીધી તસવીરો. અમદાવાદના સાયન્સ સિટીમાં સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેનું ઉદઘાટન કર્યું છે. વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ મહત્વનું છે કે આ સમિટના માધ્યમથી અનેક ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતના વિકાસને એક નવી દિશા અને એક ગતિ મળશે. આ સાથે સાથે જે લોકો નવું સ્ટાર્ટઅપ કરી રહ્યા છે તેમના માટે માર્કેટિંગનું આ સૌથી મોટું સમિટ સાબિત થશે. વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટનું ઉદઘાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું છે. અમદાવાદથી આ સીધી તસવીરો. સાયન્સ સિટીમાં આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં તેનું ઉદઘાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું. ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાત હજુ પણ આગળ વધે અને ગુજરાત અને દેશના વિકાસને એક નવી દિશા આપે તે હેતુથી અનેક લોકોએ તેમાં ભાગ લીધો છે. અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ્સ પણ આ સમિટમાં રાખવામાં આવશે કે જેનાથી આવનારા સમયમાં ગુજરાતમાં નવી શોધ અને આ સાથે સાથે ટેકનોલોજીને સીધો ફાયદો થશે. જે અલગ અલગ યોજનાઓ છે, અલગ અલગ પ્લાન છે પ્રાઇવેટ કંપનીઓના, તેની અહીંયા પ્લાન મૂકવામાં આવ્યા છે. આ સાથે સાથે તમામ લોકો અહીંયા મુલાકાત લઈને આ પ્લાન, આ યોજનાઓ અને આ ટેકનોલોજીનો કેવી રીતે સીધી રીતે તેમને અને ગુજરાતને ફાયદો થશે તેની જાણકારી પણ મેળવી શકશે.
નું સ્લોગન આપ્યું છે એક્સપિરિયન્સ ધ નેક્સ્ટ, આવનારા સમયમાં એક અલગ પ્રકારનો અનુભવ જે ગુજરાતને મળશે, જે લોકોને મળશે, જે ટેકનોલોજીને મળવા જઈ રહ્યું છે. અને અમદાવાદ સાયન્સ સિટીમાં આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ 2019. લાખોની સંખ્યામાં લોકો અહીંયા મુલાકાત લેવા આવતા હોય છે, ત્યારે આ વખતે આ સ્ટાર્ટઅપમાં અલગ અલગ પ્રકારની ટેકનોલોજીથી લઈને અલગ અલગ પ્રોજેક્ટ્સ યોજનાઓ પણ અહીંયા મૂકવામાં આવી છે. અને મુખ્યપ્રધાને પૂજાવિધિ કર્યા બાદ, ઉદ્ઘાટન કર્યા બાદ મુલાકાત પણ લીધી કે આખરે કેવા કેવા પ્રકારના લાભ આવનારા સમયમાં ગુજરાતને થઈ શકે છે, કેવી ટેકનોલોજી ગુજરાતમાં વિકસાવી શકાય કે જે તમામ લોકોને ફાયદો કરે, તમામ વર્ગના લોકોને ફાયદો કરે અને આ સાથે સાથે ગુજરાતના વિકાસને એક નવી દિશા મળે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, ઔદ્યોગિક ક્ષેત્ર, તમામ બાબતો પર ગુજરાત એક નવી દિશામાં આગળ વધશે. સીએમ રૂપાણીએ પૂજા અર્ચના કરી ઉદઘાટન કર્યું છે. વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ 2019 ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અનેક લોકો તેની મુલાકાત લેવા અને ભાગ લેવા માટે આવતા હોય છે કે જે આવનારા સમયમાં ગુજરાતમાં નવા કયા પ્લાન અમલી બનાવી શકાય અથવા તો અમલી બનવા જઈ રહ્યા છે તેનો પ્લાન તેઓ અહીંયા મૂકશે. આ સાથે આવનારા તમામ લોકોને સમજાવવામાં પણ આવશે. અનેક એવા મહત્વના પ્રોજેક્ટ છે કે જે વાયબ્રન્ટ ગુજરાત હોય કે વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ સમિટ કે જેમાં ગુજરાતના સીએમ અને આ સાથે સાથે અન્ય કંપનીઓએ જે બીજી કંપનીઓ સાથે કરાર કર્યા હોય તેને લઈને ગુજરાતને ખૂબ ફાયદો મળ્યો છે અત્યાર સુધી. અને તેના જ ભાગરૂપે દર વર્ષે તેનું આયોજન કરવામાં આવતું હોય છે. અને 2019માં પણ આ વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે કે જે આવનારા સમયમાં ગુજરાત માટે એક નવી દિશા, એક નવા પ્રોજેક્ટ નક્કી કરશે જે ગુજરાતને વિકાસના પંથે આગળ લઈ જશે. સંવાદદાતા બ્રિજેશ દોશી ફોન લાઈન પર જોડાય છે અમારી સાથે. બ્રિજેશ, વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ 2019 આ ઉદઘાટન, આવનારા સમયમાં ગુજરાતને નવી કઈ દિશા મળશે વિકાસની? સ્ટાર્ટઅપ સમિટ જે છે, ટેકનોલોજી સમિટ નું ઉદઘાટન સીએમ કરી રહ્યા છે. આપણો સંપર્ક નથી થઈ શકતો બ્રિજેશ, ફરી એકવાર પાછા ફરીશું. અમદાવાદની આ સીધી તસવીરો સાયન્સ સિટી ખાતેથી કે જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પૂજા અર્ચના કરી અને ઉદઘાટન કર્યું, ત્યારબાદ જે પ્રોજેક્ટ્સ ત્યાં મૂકવામાં આવ્યા છે તેની પર તેમણે મુલાકાત લીધી કે આવનારા સમયમાં ગુજરાતમાં કયા નવા પ્રોજેક્ટ પ્રસ્થાપિત થઈ શકે છે જે લોકો માટે વિકસિત સાબિત થાય. તો સીએમ રૂપાણીની હાજરીમાં આ સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ સાથે અનેક ડેલિગેટ્સ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન. ગોધરાકાંડના રિપોર્ટ રજૂ થયા બાદ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે હું આ રિપોર્ટને આવકારું છું. કેટલીક એનજીઓ અને રાજકીય પાર્ટીઓ નરેન્દ્ર મોદીની પ્રતિભાને નુકસાન પહોંચાડવા માટે જૂઠાણા ચલાવ્યા. ગોધરાકાંડ રમખાણોમાં પૂર્વ મંત્રી ભરત બારોટને અપાઈ ક્લીન ચીટ. તેમણે કહ્યું કે હું એ સમયે કેબિનેટમાં હતો, મને પૂરો ભરોસો હતો. સાથે જ કહ્યું કે આ તોફાનોને ભાજપે સતત વખોડ્યા. ગોધરાકાંડના રિપોર્ટ પર અર્જુન મોઢવાડિયાનું નિવેદન. કહ્યું તપાસ પંચે છેક 17 વર્ષ બાદ રિપોર્ટ આપ્યો. દસ્તાવેજોના આધારે મંત્રીઓની જવાબદારી ફિક્સ થઈ ચૂકી હતી. ગોધરાકાંડને કારણે ગુજરાતની મોટી બદનામી થઈ. કોંગ્રેસ નેતા વિરજી ટુંબારે ગોધરાકાંડના રિપોર્ટ અને ખેડૂતોને લઈને કર્યા પ્રહાર. કહ્યું ક્લીન ચીટ આપવાથી કોઈ ક્લીન નથી થતું. ભાજપ સરકારે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી.
गुजरात विधानसभा शियाळु सत्र की समाप्ति स्टेच्यू ऑफ यूनिटी महसूल विधेयक फी निर्धारण सहित बिल थे पास। चूंटणी पहला राजकोट महानगरपालिका में नवा पांच गामों नो समावेश माधापर मनहारपुर मोटा बोवा मंजुका और कंटेश्वर राजकोट में समावेश। हिमाचल प्रदेश में हिमवर्षा की छवाई सफेद चादर शिमला जिला विस्तारों में भारी हिमवर्षा बर्फवर्षा ने कारण जनजीवन अस्तव्यस्त अनेक रोड कराया बंद। उत्तराखंड में छेला एक महीना की हिमवर्षा केदारनाथ में रहवासी मकानों और केदारनाथ मंदिर बर्फ हेठ ढंकायू लगभग 7-8 फूट जो बर्फ जाम्यो भारी हिमवर्षा ने कारण केदारनाथ की बहार चाली रहे पुनर्निर्माण कार्य अटकावी देवायू। दिल्ली में प्रदूषण स्तर पहुंचो खतरनाक स्तर पर दिल्ली आनंद विहार में एक्यूआई 470 पर पहुंचो स्थानिकों ने श्वास लेवा में तकलीफ मास्क पहरीने काम पर निकलया लोग। झारखंड में विधानसभा चूंटणी त्रीजा तबक्का मतदान 17 बैठकों पर 309 उम्मीदवारों भावी ईवीएम में थशे कैद पहला तबक्का में 64.22 बीजा तबक्का में 65.85% मतदान। अयोध्या मामले दाखिल करायेली पुनर्विचार अरजी पर आज सुप्रीम कोर्ट की सुनावी 18 जेटली पुनर्विचार अरजी कराई दाखिल। असम में नागरिकता संशोधन बिल ने लेने उग्र विरोध प्रदर्शन आग चंपी और तोड़फोड़ बनाव बंद स्थिति बनसी विस्तारा एयर कंपनी रद्द करी अनेक फ्लाइट। राज्यसभा में पर नागरिकता संशोधन बिल पास 125 विरोध 170 मत की पास थे बिल शिवसेनाए कर वॉकआउट। अमित शाह राज्यसभा में नागरिकता संशोधन बिल रजू कर बाद कहूं कि पूर्वोत्तर राज्यों की सरकार ने चिंता है विपक्ष का दरेक सवालों का जवाब आपीश पर विपक्ष वॉकआउट कर चाल्या गया। नागरिकता संशोधन बिल रजू करता अमित शाह कहूं कि लघुमती धार्मिक हैरानगति ने कारण भारत में आया पाकिस्तान में पहला 20% लघुमती थी आज 3% बचा है आ बिल द्वारा हिंदू जैन शीख बौद्ध ईसाई पारसी शरणार्थियों ने राहत मिलशे। राज्यसभा में नागरिक सुधारा बिल पसार बाद असर ग्रुप चेयरमैन राज्यसभा सांसद सुभाष चंद्राजी आपी प्रतिक्रिया आ बिल नो केम विरोध कर मैंने समझ नहीं पड़ी रही जे लोग पहला पोता देश छोड़ो तेरे लोग ने आज परत आप तो तमने परत ले शू तकलीफ है। पाकिस्तान में रहती हिंदू शरणार्थी महिलाएं पोता पुत्री नाम नागरिकता राख्य राज्यसभा में नागरिक सुधारा बिल पसार महिला की इच्छा थी तेरे लोकसभा बाद राज्यसभा में बिल थसार। नागरिकता संशोधन बिल अंगे राहुल गांधी ट्वीट कर कहूं कि आ बिल पूर्वोत्तर लोग तमने जीवन जीववा ढब और भारत विचार पर हुमलो है। नागरिकता संशोधन बिल ने लेने कांग्रेस तरफ की आनंद शर्मा राज्यसभा में कहूं कि बिल अंगे आटे उतावल शा माटे कराई रही है आ बिल विरोध लायक है आ बिल बंधारणीय नैतिक आधार खोटू आ बिल लोग में भागला पड़वनारू है। नागरिकता संशोधन बिल अंगे कांग्रेस विरोध तो भाजप सांसद जेपी नड्डाए आप जवाब कहूं कि आ बिल लाखों लोग ने सम्मान मिलशे आनंद शर्मा भाषण में अवाज वधारे ने तथ्य ओछू हतो। असम दिब्रुगढ़ में नागरिक सुधारा बिल ने लई चाली रहे विरोध के पगले अनेक मुसाफरो एरपोर्ट पर अटवाया 15-17 कलाक करता पर वधु समय सुधी एरपोर्ट पर रहू पड़ू स्थानिक तंत्र के राज्य सरकार की कोई मदद न मिली होवाना एरपोर्ट पर फसायेला लोगोए कर्या छे आक्षेप। आज इसरो सौथी शक्तिशाली इमेजिंग सेटेलाइट रीसेट 2 BR-1 लॉन्च करो 5 देशों 10 सेटेलाइट ने लॉन्च कराया रीसेट 2 BR-1 सेटेलाइट ने कारण भारतीय रडार इमेजिंग शक्तिशाली बन से आतंकियों की दरेक गतिविधियों पर बारीकाई थी रखा से नजर। भाजप की संसदीय दल की बैठक में पीएम मोदी निवेदन केटलाक पक्षों पाकिस्तान की भाषा बोली रहा है छेल्ला केटलाक महीना में भारतीयों अनेक सपना पूरा थया मारी तमाम सांसदों ने अपील है कि आप सब नागरिकता संशोधन बिल विषय लोगों ने जनाओ। हैदराबाद एनकाउंटर मामले सुप्रीम कोर्ट में थे अरजी अंगे कोर्टे तपास में पूर्व जज की करी निमणूक वधु सुनावी गुरुवार कराशे। छेड़ती खोरो ने रोमियो ने आवे खैर नहीं कानपुर में महिला कांस्टेबले करी रोमियो ने धोलाई एंटी रोमियो स्क्वाडे छेड़ती खोरे चखाड़े मेथी पाक शालाएं जती विद्यार्थियों ने कर दो हतो छेड़ती। मुंबई ना डोंगरी विस्तार में बे दुकानों में डूंगी की चोरी डूंगी की चोरी करता सीसीटीवी में थया कैद चोरी आरोप में पुलिस बे लोगों की करी धरपकड़। उत्तर प्रदेश वाराणसी में रस्ता पर एक कार में अचानक लगी आग पेट्रोल पंप की पास कार में आग लगता फायर ब्रिगेड की टीम आग पर मेलव्यो काबू घटना समय कार में कोई सवार न हतो।
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પાંચ માળની ઇમારતમાં લાગી ભીષણ આગ. ઇમારતમાં આગ લાગતા સર્જા અફરાતફરીનો માહોલ. ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ. નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરવા દેશી અવતારમાં સ્વીડનના સ્ટોકહોમમાં પહોંચ્યા હતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી. ભારતીય પોશાકમાં તેમણે નોબેલ પુરસ્કાર મેળવ્યો. જીપીએસ વિવાદના મામલે મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી. કોર્ટે કહ્યું આરોપીઓ પર ગંભીર પ્રકારનો ગુનો છે. કેસની તપાસમાં આરોપીઓની હાજરીની જરૂર છે. કોર્ટે જામીન અરજી ફગાવતા ત્રણેયની આગામી દિવસોમાં થઈ શકે છે ધરપકડ. પ્રાણપ્રિયા પ્રિયાતત્વની જામીન અરજી પર કોર્ટે 13 ડિસેમ્બર આવશે ચુકાદો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં બંને સાધિકાઓની જામીન અરજી પર થઈ સુનાવણી. બુલેટિનમાં હાલ બસ આટલો જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. વધુ સમાચાર આપના મોબાઈલમાં જોવા માટે આપ અમને ફેસબુક અને ટ્વિટર પર ફોલો કરી શકો છો. આ સાથે યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો ઝી 24 કલાક .in. નમસ્કાર.